नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू मयूर विक्करिया यूट्यूब चैनल पर। आजना वीडियो नी अंदर आपणे वात करीशुं मैनेजमेंट लेसन फ्रॉम शोले मूवी। सौथी पहला तो मैनेजमेंट कोने कहेवाय एने आपणे समझी लईए। स्वाभाविक रीते आपणे जेने गुजराती में संचालन कहीए छीए, संचालन शब्द छे ने ए स्वाभाविक रीते आपणे वारंवार बोलता होईए, परंतु आपणे एमनो जे वास्तविक अर्थ छे ए कदाच आपणे खबर ना होय, पण तेम छतां संचालन आवो शब्द आपणे वारंवार बोलीए छीए अथवा तो एवी रीते आपणे વાતો પણ કરતા હોઈએ છીએ કે ભાઈ પેલો વ્યક્તિ બહુ સારું મેનેજમેન્ટ કરે છે અથવા તો સંચાલન કરે છે। કહેવાનો મારો મતલબ એ છે कि આપણે ગુજરાતીની અંદર એક સરસ મજાની કહેવત છે કે ભાઈ જેવી દ્રષ્ટિ હોય ને એવી જ તમને સૃષ્ટિ દેખાય। દેટ મીન્સ કે જ્યારે પણ આપણે મૂવી જોતા હોઈએ તો એમની અંદરથી નેગેટિવ અને પોઝિટિવ આ બે પ્રકારના મેસેજ છે એ કોઈ પણ મૂવીની અંદર ડિલિવર થતા હોય। જો આપણે શીખવા માંગીએ તો એમના જે પોઝિટિવ મેસેજ હોય એમને આપણા જીવનની અંદર ઉતારી અને આપણા જીવનને પણ આપણે સાર્થક બનાવી શકીએ। તો એક સરસ મજાનું મૂવી લગભગ 1975ની અંદર રિલીઝ થયેલું, 15મી ઓગસ્ટ, જો કદાચ ખોટો હોઈ શકું પરંતુ આઈ થિંક લગભગ તો 1975ના વર્ષની અંદર રિલીઝ થયેલી આ મૂવી છે। એમને એક એક ડાયલોગ છે, એમનો એક એક કેરેક્ટર છે ને એ આજે પણ આપણે યાદ છે। શા માટે યાદ છે? તો કે પિક્ચર એટલું બધું આમ સરસ રીતે બનાવેલું, બરાબર, એટલે સુપર ડુપર હિટ થયેલું। શોલે ખાલી નામ બોલે તો જ ત્યાં પણ આપણે ખબર પડી જાય। ગબ્બર સિંહ ડાયરેક્ટ યાદ આવે છે, જય ને વીરુ એમની મિત્રતા યાદ આવે છે, બસંતી હોય, રાધા હોય, પછી ઠાકુર હોય, એ સિવાયના એમના જે વિલન છે એ કેરેક્ટર પણ આપણે યાદ છે। દેટ મીન્સ કે એમના જે દરેકે દરેક પાત્ર છે એ આપણે યાદ છે, એ પછી કાલિયા હોય, સાંભા હોય, આ દરેકે દરેક પાત્ર યાદ છે, બરાબર। તો કહેવાનો મારો મતલબ એ છે કે આ શોલે મૂવી છે એમની ઉપરથી આપણે જો મેનેજમેન્ટનું લેસન મેળવવું હોય એમના ડાયલોગ ઉપરથી તો કઈ રીતે મેળવી શકાય? મેં એક સામાન્ય પ્રયાસ કરેલો છે, કદાચ તમને ગમશે એવા ઉદ્દેશની સાથે, અને આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ એ કાર્યની અંદર પણ આ સિદ્ધાંત છે, આજે મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ છે એ આપણે કદાચ ઉપયોગી થઈ શકે એવી આશાની સાથે કુલ 10 જેટલા મેનેજમેન્ટના લેસન છે એમને ફાઇન્ડ આઉટ કરવાનો મેં પ્રયત્ન કરેલો છે। જોઈએ સૌથી પહેલું લેસન, મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શોલે મૂવી, એમનું જે પહેલું લેસન છે એમનો પહેલો ડાયલોગ આપણે કહી શકાય, એક ડાયલોગ છે કે કિતને આદમી થે, બરાબર। તો કિતને આદમી થે આ ડાયલોગ દ્વારા આપણે કયા પ્રકારનો મેસેજ મળે છે, કયા પ્રકારનો મેનેજમેન્ટની અંદરનો આપણે લેસન મળે છે? તો નો યોર કોમ્પિટિટર્સ, દેટ મીન્સ કે તમારા સ્પર્ધકને જાણો। જ્યારે તમે બિઝનેસની વાત કરીએ છીએ તો બિઝનેસની અંદર આપણા હરીફ હોય, આપણા જે કોમ્પિટિટર્સ હોય એમને આપણે ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ। અહીંયા આપણે ગબ્બર છે એક ગુડ મેનેજરના રોલની અંદર છે, કંપનીની અંદર જ્યારે મેનેજર કાર્ય કરતા હોય તો ગુડ મેનેજર કોને કહી શકાય, સારો મેનેજર કોને કહી શકાય? તો કે સારો મેનેજર એને કહી શકાય કે જે કોમ્પિટિટર્સ છે એમના જે હરીફ કંપની છે એ કઈ રીતે કાર્ય કરે છે એમને જાણવાનો પ્રયત્ન કરે, એમની તમામ પ્રકારની ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરે, દેન એન્ડ દેન એ પોતાની અંદરના જે વીકનેસ હોય, બરાબર, એમને એ પોતે ઓવરકમ કરી શકે, એમને સુધારી શકે। તો કહેવાનો મતલબ છે કે અહીંયા જે ડાયલોગ આપેલો છે કિતને આદમી થે, બરાબર, તો અહીંયા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌથી પહેલાં તો ગુડ મેનેજર એને જ કહી શકાય કે જે આપણી હરીફ કંપની હોય એમની તમામ પ્રકારની વાતો છે એમને જાણે, એ કઈ રીતે પોતાનો ગ્રોથ કરે છે, કઈ રીતે પોતે આ લેવલ સુધી પહોંચેલી છે, એ કઈ રીતે કાર્ય કરે છે, એ કર્મચારીને કઈ રીતે ટ્રીટ કરે છે, આ બધી જ વસ્તુને જાણવાનો પ્રયત્ન થાય તો અને તો જ આપણે, દેટ મીન્સ કે આપણી કંપની છે એમને આપણે રિફોર્મ કરી શકાય અથવા તો આપણે એમને સુધારી શકાય। તો પહેલું લેસન છે કે નો યોર કોમ્પિટિટર્સ કિતને આદમી થે, આ ડાયલોગ ઉપરથી આપણે એ શીખવા મળશે। ત્યાર પછીનું આપણે લેસન જોઈએ, લેસન નંબર 2, એક ડાયલોગ છે, ક્યાં સમજ કર આયે થે કે સરદાર બહોત ખુશ હોગા શબાશી દેગા, સરસ મજાનો ડાયલોગ છે। તમે એક એક ડાયલોગ યાદ કરશો એટલે ડાયરેક્ટ આ બધા ગબ્બરના ડાયલોગ લીધેલા છે, બરાબર, એ સિવાયના પણ ડાયલોગ ઉપરથી આપણે મેનેજમેન્ટને શીખી શકાય, પરંતુ અહીંયા ગબ્બરને કોમન રાખી અને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। તો બીજું જે લેસન છે કે ક્યાં સમજ કરાયે થે કે સરદાર બહુ ખુશ હોગા શબાશી દેગા, તો ગુડ મેનેજર એને કહેવાય કે જે ન માત્ર કર્મચારીઓ છે એમને માત્ર વાહવા જ કર્યા કરે, કે દેટ મીન્સ કે નાની નાની વાતની અંદર મતલબ એને રિવોર્ડ્સ જ આપ્યા કરો, એમની ભૂલ હોય તો એમને તમે જણાવી શકો, કર્મચારી છે, એમ્પ્લોય છે, એમને પોતાને એક પ્રકારનો ડર પણ હોવો જોઈએ કે કદાચ જો હું આ કાર્ય બરોબર નહીં કરું તો મેનેજર છે એ એમના દ્વારા મને ઠપકો પણ મળશે, તો જ કાર્ય તમારું સારી રીતે થઈ શકે। તમારી ગેરહાજરી, તમે જ્યારે એબસન્ટ હોય, કંપનીની અંદર હાજર ના હોય,
તમે કંપનીથી દૂર હોય, રિમોટ એરિયા ઉપર હોય, તો એ પરિસ્થિતિની અંદર પણ તમે કંપનીને સારામાં સારી રીતે ચલાવી શકો. આ ગુડ મેનેજર કહી શકે. તો અહીંયા તમને આપેલું છે, એમના ઉપરથી આપણે લેસન એ શીખવાનું છે કે સારો મેનેજર એને જ કહી શકાય કે જે કર્મચારીની જે જગ્યાએ ભૂલ થયેલી છે એમને એમની ભૂલ બતાવી અને એમને સુધારો કરવાનો પ્રયત્ન કરાવી શકે. લેસન નંબર 3, અરે ઓ સાંભા કિતના ઇનામ રખે હે સરકાર હમ પર. સરસ મજાનો ડાયલોગ. અહીંયા તમને બ્રાન્ડ બિલ્ડિંગ, દેટ મીન્સ કે દરેકે દરેક કંપની છે ને એમની પોતાની એક બ્રાન્ડ હોય છે અને એમના ઉપરથી જ કંપનીનો ગ્રોથ, કંપનીની પ્રોગ્રેસ છે એ ડિફાઇન થતી હોય છે. તો અહીંયા ગબ્બર છે એ પોતે એમના માણસોને એ જણાવવાનો પ્રયત્ન કરે છે, સાંભા થકી સાંભાને માધ્યમ બનાવે છે કે ભાઈ સાંભા તું આ બધાને જણાવ કે સરકારે મારા ઉપર કેટલું ઇનામ રાખ્યું છે. અને આ બધા છે એ આવું હલકું કાર્ય કરીને આવ્યા છે. એક સામાન્ય બે પેલા જય અને વીરુ નામના જે ગુનેગાર, એમના માટે તો ગુનેગાર જ કહી શકાય, એમને પણ પકડીને નથી આવી શક્યા. ત્યારે ગબ્બર છે એ પોતાના માણસોને, દેટ મીન્સ કે અહીંયા આપણે બિઝનેસની વાત કરીએ તો મેનેજર છે એ પોતે કંપનીની બ્રાન્ડ છે અથવા તો બ્રાન્ડ વેલ્યુ છે બરાબર, એ એમના કર્મચારીને, એમને એમના એમ્પ્લોય છે, એમને સમજાવી શકવો જોઈએ. તો સરસ રીતે બ્રાન્ડ બિલ્ડિંગ છે એક આ ડાયલોગ ઉપરથી આપણને જાણવા મળે છે. ત્યાર પછી લેસન નંબર 4 જોઈએ કે તેરા ક્યા હોગા કાલિયા. સરસ ડાયલોગ છે. હવે અહીંયા છે ને એમ્પ્લોય મોટિવેશન, દરેકે દરેક કર્મચારીને આપણે પૂછવું જોઈએ. દરેકે દરેક જ્યારે પણ આપણે કાર્ય કરીએ, એક મેનેજર તરીકે આપણે કોઈ પણ કંપનીની અંદર હોઈએ અને આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ, તો કાર્યની અંદર જ્યારે પણ આપણે એવું લાગે કે આ કાર્ય આપણે કઈ રીતે કરી શકીએ, તો એમના માટે થઈ અને આપણે કર્મચારીઓના ફીડબેક છે એમને મેળવી શકીએ. તો કર્મચારીઓ છે એમને પણ આપણે પ્રાયર રાખવા જોઈએ કે આપણે એવું ન વિચારવું જોઈએ કે કર્મચારીઓને આપણે ન પૂછવું જોઈએ, એમને તો માત્ર કાર્ય જ કરવાનું હોય, કારણ કે એ લોકો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એનાથી એ લોકો સારામાં સારી રીતે વાકેફ હોય છે બરાબર. કારણ કે ફિલ્ડ વર્ક છે એ કર્મચારીને, એમ્પ્લોયને પોતાને કરવાનું હોય છે. તો એમની અંદરની જે વીકનેસ હોય એ કર્મચારી એમનાથી સારામાં સારી રીતે અવેર હોય જ છે. તો એક મેનેજર તરીકે આપણે એમને પૂછી શકીએ જે જગ્યાએ આપણે એવું લાગે કે ભાઈ હવે આપણે આ કાર્યને કઈ રીતે કરી શકાય, તો કર્મચારીઓ છે એમના ફીડબેક છે એમને આપણે રાખી શકાય. ઘણી બધી કંપનીઓ, આપણી જાણકારી માટે, કે ઘણી બધી કંપની છે ને ઓપન ડોર પોલિસી રાખે કે કર્મચારી છે એ પોતે ઓલવેઝ મેનેજર છે અથવા તો કંપનીના જે માલિક છે, બોર્ડ ઓફ ડિરેક્ટર છે, એમના દરવાજા છે એ હંમેશના માટે કર્મચારીઓ માટે ખુલ્લા હોય. તો કંપની, ઘણી બધી કંપનીઓ છે જે ઓપન ડોર પોલિસી રાખે છે કે એમ્પ્લોયને એક પ્રકારનું મોટિવેશન મળે, કર્મચારીઓ છે એમને પણ એવું લાગે કે અમે પણ આ કંપનીનો એક પ્રકારનો હિસ્સો છીએ બરાબર. તો આ પ્રકારનું લેસન આપણે મળી શકે. ત્યાર પછી લેસન નંબર 5, છે ગોલી ઓર આદમી તીન બહુત ના ઇન્સાફી હે બરાબર. ગબ્બરનો સરસ ડાયલોગ. 6 ગોળી હોય છે અને 3 જ આદમી હોય છે બરાબર. એટલે ગબ્બર પોતે કહે છે કે ભાઈ આ વસ્તુ યોગ્ય ન કહેવાય, એટલે એ પોતે 3 ગોળી છે એવામાં ફાયર કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આમની અંદર એક ઇક્વાલિટી, દેટ મીન્સ કે આમાં નો પાર્શિયાલિટી બિટવીન એમ્પ્લોય. કોઈ પણ બે કર્મચારી, એક છે એને આપણે ગોળ આપીએ અને એકને ખોળ આપીએ એવું ના હોવું જોઈએ. દરેકે દરેક કર્મચારી છે એ એક ગુડ મેનેજર, એક સારો મેનેજર હોય એમના માટે દરેક કર્મચારી છે એક સમાન હોય છે બરાબર. એ જે પ્રકારનું કાર્ય કરે છે એ જ પ્રકારે એમને પ્રમોશન મળે બરાબર. મારા કાકાનો દીકરો હોય, ભાઈનો દીકરો છે, આ છે તે છે, તો હું એમને પ્રમોશન આપી દઉં અથવા તો જોબ ઉપર લઈ લઉં. આ વસ્તુ છે એક મેનેજર અથવા તો કંપનીની અંદર ના હોવી જોઈએ. ટેલેન્ટ છે એમને ઇમ્પોર્ટન્ટ મળવું જોઈએ અને સાથે સાથે ઇક્વાલિટી, દેટ મીન્સ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ દરેકે દરેક કર્મચારીઓ માટે એક સમાન હોવા જોઈએ. તો લેસન નંબર 5. ત્યાર પછી આપણે જોઈએ લેસન નંબર 6, હોલી કબ હે, કબે હોલી કબ બરાબર. તો આના ઉપરથી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી, તકને ઓળખો. હવે ગબ્બર છે એ આ ડાયલોગ શા માટે બોલે છે મારે તમને કંઈ સમજાવવાની જરૂર નથી, કારણ કે એમને ખબર છે કે જય અને વીરુને જો મારે પકડવા હશે તો એક મારે હોળીનો જે તહેવાર આવે છે ત્યારે સમગ્ર આખું ગામ છે બરાબર, એ એ ત્યાં ગેધર થયેલું હશે, ભેગું થયેલું હશે, તો એમની અંદરથી આપણે સરળતાથી ત્યાંથી આપણે એને કેદ કરી શકીશું, પકડી શકીશું. તો અહીંયા ગબ્બર છે એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી, એક પ્રકારની તકને ફાઇન્ડ આઉટ કરે છે. એટલે હોલી કબે, કબે હોલી કબ, તો એનો મતલબ શું થાય કે તમે બિઝનેસની અંદર તમારી જે ઓપોર્ચ્યુનિટી હોય, તક કઈ જગ્યાએ રહેલી છે એમને તમે ફાઇન્ડ આઉટ કરો અને સૌથી પહેલાં તમે એ તકને ઝડપી લેશો તો એમનો જે બેનિફિટ છે એ તમને સૌથી પહેલાં મળશે બરાબર. કારણ કે તક મળી જાય અને તમે એના ઉપર એક્શન ના લો, એના ઉપર કાર્ય ના કરો, અને કદાચ એ તક છે એ બીજા કોઈ વ્યક્તિ અથવા તો બીજા બિઝનેસમેનને ખ્યાલ આવી જશે કે આ પ્રકારની ઓપોર્ચ્યુનિટી આ બિઝનેસની અંદર રહેલી જ,
तो सौथी पहला जो एने कार्य चालू कर दीधूँ तो पछी एमनो बेनिफिट एमने मळशे तमने नहीं मळे। देट मीन्स के बिजनेस नी अंदर कई जग्या उपर ऑपोर्च्युनिटी रहेली छे एमने तमे फाइंड आउट करी सको। अने दरेके दरेक बिजनेस नी अंदर वीक पॉइंट पण होय छे अने ए वीक पॉइंट छे एने आपणे कई रीते दूर करी शकाय बरो, ए सारामां सारो जे मैनेजर अथवा तो सारामां सारो जे कंपनीनो मालिक होय ओनर होय एमने ख्याल आवी शके अने ए तक छे एमने पोते झड़पी सके छे। त्यार पछी लेसन नंबर 7, यहां से 50-50 कोस दूर गांव में जब बच्चा रात को रोता है तो माँ कहती है बेटा सो जा नहीं तो गब्बर सिंह आ जाएगा। सरस डायलॉग छे गब्बर। आ डायलॉग छे पोतानी इमेज ने बतावा माटे गए छे के भाई हूँ आ प्रकारनू मारी इमेज छे ने तमे मारी इमेज ने धूळमां मेळवी दीधी छे। कंपनीनी जे इमेज होय ए तमारे ऑलवेज तमारा जे एम्प्लॉय होय कर्मचारी होय एमने तमारे एमनाथी वाकेफ राखवो पड़े कि भाई आपणी कंपनी छे एमनी मार्केट वेल्यू आ छे, आपणी कंपनी छे एमनी मार्केटनी अंदर इमेज आ प्रकारनी छे अने ए इमेजने स्पॉइल करवानी नथी। आपणे जे प्रोडक्टनुं प्रोडक्शन करीए छीए, उत्पादन करीए छीए ए ऑलवेज आपणे ए ज रीते करवानुं छे। सोसायटीने एनाથી કોઈ જ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ, ગવર્મેન્ટની સાથે કોઈ પણ જાતની છેતરપિંડી ન થવી જોઈએ। આ બધી જ વસ્તુ છે એમને ધ્યાનમાં રાખી અને આપણી કંપની છે એ કાર્ય કરવી જોઈએ ઇકો ફ્રેન્ડલી। આ બધા જે પોઈન્ટ એમની અંદર આવતા હોય એમને તમારે ફૂલફિલ કરવા પડે ને ત્યાર પછી કંપનીની જે ઇમેજ છે એ ઊભી થતી હોય। આજે આપણે પાર્લે જી આવું બોલીએ તો આપણે એક ટ્રસ્ટ, એક વિશ્વાસ છે બરાબર, એમના ઉપર આપણે બેસે છે કે નહીં, એમની કિંમત છે એ કદાચ વધઘટ નહીં થાય। તો એમની જે ઇમેજ છે એ પ્રકારની સેટ થયેલી છે, કંપનીએ એમની પાછળ ઘણી બધી મહેનત કરેલી હોય છે ત્યારે એક ઇમેજ છે એ બિલ્ડ થતી હોય છે, બનતી હોય છે। તો અહીંયા ગબ્બરજીએ પોતાની ઇમેજ છે એમને બતાવવાનો પ્રયત્ન કરે છે અને એમની સાથે સાથે એમના જે માણસો છે એમને બતાવવાનો પ્રયત્ન કરે છે કે મારી ઇમેજ આ પ્રકારની છે અને આ જ પ્રકારની મારે રાખવી છે અને એ જ રીતે તમારે કાર્ય કરવાનું છે બરાબર। તો આ રીતે આપણે લેસન નંબર 7 છે કે ઓલવેઝ તમારા જે એમ્પ્લોય હોય, તમારા જે કર્મચારીઓ છે એમને તમારી કંપનીની જે ઇમેજ હોય એમનાથી તમે અવેર કરો। ત્યાર પછી આગળ વધીએ છીએ લેસન નંબર 8, ગબ્બર કે તાપસે તુમે એક હી આદમી બચા સકતા હૈ, એક હી આદમી ખુદ ગબ્બર। કેટલો આત્મવિશ્વાસ, કેટલો કોન્ફિડન્સ! તો ગુડ મેનેજર આપણે એમને કહી શકાય કે જેમની અંદર કોન્ફિડન્સ હોય, સેલ્ફ કોન્ફિડન્સ છે એમનો જે અભાવ હોય, દેટ મીન્સ કે લેક ઓફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસના અભાવની સાથે થયેલું કાર્ય છે, કોઈ દિવસ તમને એમની અંદર સફળ નહીં બનાવે। તો કહેવાનો મતલબ છે કે એક મેનેજર તરીકે આપણે જ્યારે પણ કોઈ પણ ડિસિઝન લઈએ છીએ તો એ ડિસિઝનની અંદર આપણે ઓલવેઝ કોન્ફિડન્સની સાથે કાર્ય કરીશું તો આપણા જે કર્મચારીઓ છે એ પણ મોટિવેટ થશે। આપણે એક સરસ મજાની ગુજરાતીની અંદર એક એ પ્રકારનો તુક્કો પણ છે, એક સરસ મજાની કહેવત પણ છે કે ઘેટાના ટોળાની અંદર તમે સિંહને સરદાર બનાવી દો ને તો ઘેટા પણ સિંહની બહાદુરીની માફકે લડશે બરાબર। આ વાત વાસ્તવિક છે। તો કહેવાનો મારો મતલબ શું છે કે લીડર કેવા કયા પ્રકારનો હોવો જોઈએ એમની વાત છે। દેટ મીન્સ કે લીડરની અંદર, એક નેતાની અંદર, એક મેનેજરની અંદર કોન્ફિડન્સનું લેવલ હોવું જોઈએ અને હાઈ હોવું જોઈએ, તો જ એ પોતે પોતાના કર્મચારીઓને અને એ જ રીતે પોતાની કંપની છે એમને પોતે પ્રોગ્રેસ કરાવી શકે। ત્યાર પછી આપણે જોઈએ લેસન નંબર એઇટ, ત્યાર પછી અહીંયા લેસન નંબર 9 આવશે, એ હાથ હમકો દે દે ઠાકોર, એ હાથ હમકો દે દે ઠાકોર। તો સરસ મજાનું લેસન, એમની અંદર આપણે કયા પ્રકારનો મેસેજ મળે છે, ઓવરકમ બેરિયર્સ। અહીંયા મૂવીની અંદર આપણે ખબર છે કે ભાઈ ઠાકોર જે એ એક જેલર હોય છે અને વિલન તરીકે રહેલો ગબ્બર છે એમને પોતે પકડે છે ત્યારે એમને કહે છે, ઠાકોર કહે છે કે આ મારા હાથ નથી બરાબર, આ છે એ હાથ નથી, એ તારા ફાંસીનો ફંદો છે, આવી રીતે એમને કહે છે ને ત્યારે ગબ્બર છે એમને આ વાત છે એમના મગજની અંદર ચોંટી જાય છે ને એ પોતે ત્યારે નક્કી કરે છે, ગબ્બરને જ્યારે કેદ કરે છે, સોરી, ગબ્બર છે એ ઠાકોરને જ્યારે કેદ કરે છે ત્યારે એમના હાથ છે એમને કાપે છે, એટલે એમને પૂછે છે એ હાથ હમકો દે દે ઠાકોર। દેટ મીન્સ કે ગબ્બરને ખ્યાલ છે કે આ હાથ છે એ મારા માટે ફાંસીનો ફંદો બને એ પહેલાં જ મારે એમને ઓવરકમ કરવું પડે, મારા માટે બેરિયર્સ છે, મારા માટે એક પ્રકારની મુસીબત છે। તો આ મુસીબત, આપણે કહેવત છે ને કે ભાઈ ન રહેગા બાસ ન બજેગી બાંસુરી, તો આ હાથ જ નહીં હોય તો મને ફાંસી કોણ આપશે બરાબર, કારણ કે એમને હું માનસિક રીતે જ એટલો બધો નબળો કરી દઈશ
કે જેથી કરીને એ મને કેદ કરવાનો વિચાર નહીં કરી શકે. તો ગબ્બર છે એ ગુડ મેનેજરના રોલની અંદર, એમનું કાર્ય છે અને હું વખાણ નથી કરતો કે નહીં એ બહુ સારું કાર્ય કરે છે, એનાથી આપણે કોઈ જ મતલબ નથી. પરંતુ હું તમને એમની સાથે એમના જે ડાયલોગ છે એમને હું બિઝનેસના પોઈન્ટની સાથે રિલેટ કરાવી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આપણા બિઝનેસની અંદર પણ જ્યારે આપણે બેરિયર્સ આવે છે, ઘણી બધી મુસીબત આવે, તો એ બેરિયર્સને આપણે કઈ રીતે ઓવરકમ કરી શકાય એ ગુડ મેનેજર તરીકે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આઈ હોપ કે તમને આ શોલે મૂવીના જે ડાયલોગ, ખાસ કરીને દરેકે દરેક ડાયલોગ છે એ ગબ્બર દ્વારા જ નેરેટ કરવામાં આવેલા છે, બરાબર. તો જો તમને આ ડાયલોગ અને એમની અંદરથી મળેલો જે મેસેજ છે, લેસન છે, એ જો તમને ગમ્યું હોય તો મયુર વેકરિયા ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અને નવા નવા વિડીયો છે એ તમને નોટિફિકેશનની અંદર મળતા રહે. ધન્યવાદ.